આજે આપણે ધોરણ એકમાં કલરવમાં પાઠ નવ પોપટે ખાધી પાકી ખેરી એ શીખવાના છે. પાઠ આઠ સુધી આપણે સમજ્યા હતા, બરોબર? જો પાઠ્યપુસ્તકમાં પાઠ નવ, બરોબર, પાઠ નવમાં પોપટે ખાધી પાકી ખેરી. ચલો પહેલા આપણે ચિત્ર જોઈએ. જો પોપટ છે, મકાન છે, વૃક્ષ દેખાય છે, એના ઉપર પક્ષીઓ બેઠેલા છે, બરોબર. તો ચાલો પહેલા આપણે વાર્તા સમજીએ. તો પાકનું નામ પોપટે ખાધી પાકી કેરી, બરોબર. એક હતો પોપટ, એને બહુ જ ભૂખ લાગે છે. એણે આંબા ઉપર કેરી જોઈ, પાકી પાકી એવી કેરી હતી, ઘણી બધી હતી આંબા ઉપર. તો ત્યાં આંબા ઉપર એક કાગડો રહેતો હતો. કોણ? કાગડો રહેતો હતો, બરોબર. પોપટને જોઈને કાગડાએ બૂમો પાડી, આ આંબાનું ઝાડ મારું છે, ભાગી જા પોપટ, ભાગી જા. જ્યાં પોપટ આંબાને ઉપર કેરી ખાવા ગયો ને, તો એના ઉપર રહેતો કાગડો છે રાડો પાડવા માંડ્યો, બૂમો પાડવા માંડ્યો અને એવું કહેવા માંડ્યો કે આખું આંબાનું ઝાડ છે મારું છે, તું અહીંથી ભાગી જા, ભાગી જા. તો કા 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 એવી બૂમો પાડવા માંડ્યો. પછી શું થયું કે કાગડાની આ કાગરોળથી પોપટ ગભરાયો. કાગરોળ એટલે શું બાળકો? કે કાગડો જે મોટા મોટા અવાજ કરે અને કાકા કરે ને, એને કાગરોળ કહેવાય. તો આ જોઈને પોપટ ગભરાઈ ગયો. પોપટ ઉડીને દૂર એક ઘર પાસે જઈને બેઠો. હવે એની નજર મોટા રંગબેરંગી ફુગ્ગા ઉપર પડી, અહીંયા ફુગ્ગા હતા ને એના ઉપર પડી. પછી પોપટે ફુગ્ગાને ચાંચમાં લીધું, નીચે એને શું કર્યું, ફુગ્ગાને ચાંચમાં લઈને આંબા નીચે જઈને બેઠો. ફુગ્ગો લઈ ગયો અને આંબા નીચે જઈને બેઠો. એના મનમાં એક વિચાર આવ્યો. પોપટે વિચારે છે કે મારે શું કરવું એમ. પોપટ પછી ફુગ્ગામાં ચાંચ મારી, ચાંચ મારી એટલે શું થાય, ફુગ્ગાની હવા નીકળે ને ભડાકો થાય ને. તો પોપટે વિચાર્યું અને ફુગ્ગાને ચાંચ મારી એટલે આમ ભડાકો થયો. પોપટે ફટાક કરવાનો અવાજ થયો અને આ અવાજથી ઓલો કાગડો ઝાડ ઉપર બેઠો હતો ને એ બી ગયો. કા કા કરતો હોય કાગડા ભાઈ તો અહીંયાથી ઉડીને ભાગી ગયા. એને અવાજ અચાનક સાંભળ્યો એટલે એને બીક લાગી ગઈ. હવે આંબાના ઝાડ ઉપર જઈને આ પોપટ ભાઈ હતા ને, એ કેરી ખાવા માંડ્યા. બધી કેરી ખાધી, પાકી પાકી કેરી હતી, મીઠી મીઠી કેરી હતી. પોપટભાઈને તો મજા પડી ગઈ, મજા પડી ગઈ ભાઈ, મજા પડી ગઈ. પોપટને કેરી ખાવાની ખૂબ જ મજા પડી. વાહ રે પોપટભાઈ, વાહ વાહ, કેવી યુક્તિ એમને કેરી કેરી ખાવા માટેની. કાગડાની બનાવટ કરી નહીં ને કે ફુગ્ગો ફોડીને એને ભગાડી દીધો. તો બાળકો આમાં આપણે નવા શબ્દો જોયા, રંગબેરંગી એટલે કે કલર કલરના, વિવિધ કલરના એટલે રંગબેરંગી કહેવાય. કાગડો કોને કહેવાય? તો કાગડાના અવાજને કાગડો કહેવાય. ફટાક એટલે કે એકદમ અચાનક. હવે આપણે એના પ્રશ્નો જોઈએ. જુઓ, આંબા ઉપર કોણ રહેતું હતું? તો એનો જવાબ આવે કાગડો. કાગડાએ કોને ભગાડ્યો? પોપટને. પોપટ સાથે ઉડી ગયો એટલે કાગડો સાથે ઉડી ગયો. તો અચાનક ફુગ્ગાનો અવાજ સાંભળ્યો એટલે ઉડી ગયો, બરોબર બાળકો. હવે આ પછી પાઠ્યપુસ્તકમાં પેલું ઓળખો અને રંગ પૂરો પ્રવૃત્તિ છે બીજી, એમાં આપણે જોઈએ કે જો આ ચિત્ર જુઓ બધા, ઓળખો અને રંગ પૂરો, એમાં આ શું કહેવાય, ભમરડો. એના નીચે લખેલું છે ભ. તો જ્યાં પણ ભમરડામાં ભ છે ત્યાં આપણે રંગ પૂરવાનો, બરોબર. આ યજ્ઞનો ય, તો યજ્ઞમાં જ્યાં પણ ય છે ત્યાં આપણે રંગ પૂરીશું. ધજાનો ધ, તો આમાં જ્યાં જ્યાં ધ છે ત્યાં રંગ પૂરવાનો. અને આ છે ફુગ્ગા, ફુગ્ગાનો ફ, તો એમાં આપણે ફમાં રંગ પૂરીશું, બરોબર. હવે પેજ નંબર 98 ઉપર જુઓ બધા, એમાં રમત છે, ચિત્ર આપેલું છે કે આવરે કાગડા કઢી પીવા, એવી આપણે રમત રમવાની છે, બરોબર. હવે પછી ગીત છે, દેખ ચાલો એ પણ આપણે જોઈ લઈએ. એમાં એવું છે,
પેલું ગીતે એવું છે કે કલબલ કલબલ કરતી આવી કાબર આવી આંગણે દાણા ખાય ઝઘડા ઝડી ચાલે ત્યારે માથું દુખી જાય. જો કાબર છે એનો અવાજ કેવો હોય, કલબલ કલબલ એવું એ બોલે, અને આપણા આંગણે આંગણામાં ફળિયામાં દાણા ખાવા માટે આવે અને બધી કાબરો ઝઘડા ઝઘડી કરે ને ત્યારે એટલી બધી કલબલ કરે કે આપણું માથું દુખી જાય. હવે બીજું છે, ઊંચી ડોકે ઘુઘુ કરતું રંગ એનો ભૂખરો કાળો ચાચમાં લાવે સાથી કડાને બાંધે એનો માળો. તો બાળકો આ કોણ હશે? ઘૂ ઘૂ કયું પક્ષી બોલે? કબૂતર. બરોબર. એનો રંગ કેવો હોય? ભૂખરો અને કાળો. ચાચમાં ઈસુ લાવે સાઠીકડા અને બાંધે એનો માળો. એવી રીતે હવે ત્રીજું છે, જોડકો. બધા તમે મારી જોડે અંદર ચિત્રમાં જુઓ છે ને, ત્રીજું જોડકો કોનું છે? કોયલ. બરોબર. તો કોયલ કેવી રીતે બોલે? સરસ મજાના મધુર અવાજે બોલે. કોયલ પેલી કૂંકુ ગાય ક્યાં જઈને છુપાય, આંબા ડાળે બેઠી બેઠી ગીતો મીઠા ગાય. તો કોયલનો અવાજ કૂંકુ એમ બોલે અને આંબા ડાળે બેસીને સરસ મજાના મધુર ગીતો ગાય. હવે ચોથું જુઓ, સૌથી વહેલો ઉઠી જાય અને સૂરજનો છડીદાર કહેવાય, એ કોણ હશે બાળકો? બોલે ત્યારે માની લેજો સવાર પડી ગયું. સૂરજ ઉગે ને એના પહેલા એ વહેલો ઉઠી જાય અને એ બોલે એટલે આપણે સમજી લેવાનું કે સવાર પડી ગયું. તો સૌથી પહેલા કયું પક્ષી ઉગે? કુકડો છે. વહેલો સૂરજ ઉગે એ પહેલા ઉઠી જાય અને કુકડે કૂ એનો અવાજ શું કેવો હોય? કુકડે કૂ કુકડી કૂ કે કુકડે કૂ કરે એટલે આપણે સમજી જવાનું કે વહેલી સવાર પડી ગઈ છે. કાગડા ગાય કેવા હોય? એનો રંગ કેવો હોય? કાળો. અને એ કેવી રીતે બોલે? કા કા કરીને ગીતો ગાય. ચોરે ચોટે ઉઠતા ફરતા એઠું જૂતું ખાતા. તો ચોરે ચોટે એટલે ચારે બાજુ ગમે ત્યાં એ ઉડે અને ફરે અને એઠું જૂઠું એટલે કે એઠવાળો છે એવું બધું એ ખાય. બરોબર. હવે બાળકો પ્રશ્ન 5 જુઓ, સાંભળો અને બોલો. તો તમારે આ બધા શબ્દો વાંચવાના અને બોલવાના. હવે પેજ નંબર 101 જુઓ, એમાં એક પોપટનું ચિત્ર આપેલું છે. તો એમાં તમારે બધા એ રંગ પૂરવાના અને નીચે આપણે એનું ખાણું લખેલું છે, ચાલો એ જોઈએ. લીમડાની ડાળીએ બેઠો પોપટ લીંબોડી ખાય છે કટ કટ કટ. તો લીમડાની ડાળે પોપટ બેઠો છે, લીમડાનું ફળ કયું હોય? લીમડા ઉપર કયું ફળ થાય? લીંબોડી. તો આ પોપટ છે એ કટ કટ કરીને લીંબોડી ખાય છે. પોપટની ચાંચ કેવી કલરની હોય? લાલ હોય અને કેવી હોય? વાંકી હોય. અને એ બોલે મધુરી મીઠી વાણી, પોપટ સરસ મજાનું મીઠું મીઠું મધુર મધુર બોલતો હોય. ઊંચે ઊંચે ઉડતા ઝટ 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 અને એ ઊંચે ઊંચે સુધી પોપટ ઉડી શકે ઉડે. ચાલો પછી એક ગીત છે કે કાગડો કાળો કાકા કરે કાગડો ઊંચે આકાશમાં ઉડે. જો કાગડાનો અવાજ કેવો? કા કા કા. અને એ ખૂબ જ ઊંચે સુધી ઉડે. કોયલનો રંગ કેવો? કાળો રંગ. અને એ શું બોલે? કુહુ કુહુ એ એનો અવાજ. અને કોયલ આંબાની ડાળીએ ઝૂલે. કબૂતર કેવું હોય? ભોળું હોય. અને એનો અવાજ કેવો? હુ હુ કરે. કબૂતર ફેર ફૂદરડી ફરે. જો તમે બાળકો જોયું હશે કે કબૂતર જ્યારે હુ હુ કરતું હોય ને ત્યારે ગોળ 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 ફેર ફૂદરડી ફરતું હોય. પોપટનો રંગ કેવો? લીલો. અને એ મીઠું મીઠું બોલે. પોપટ ડાળે બેસીને ડોલે અને ડાળે બેઠો બેઠો એ ડોલતો હોય, હિંચકા ખાતો હોય. ચકલી હોય એ નાની હોય અને એનો અવાજ હોય ચી 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 બોલે. અને ચકલી ફર ફર કરતી ઉડતી હોય. હવે પછીનો પ્રશ્ન 8 છે, એમાં રંગ પૂરવાના છે. એમાં ભ ય ધ અને ફ એમાં તમારે 102 ઉપર પેજ ઉપર રંગ પૂરવાના. બરોબર બાળકો. ચાલો આજે આપણે અહીં સુધીનું શીખીશું.
આવતા પીરિયડમાં આપણે કાલે બીજું આગળનો પાઠ શીખીશું।